કેતનભાઈને પ્રશ્ન લેવો પડશે, કારણ કે ત્રિઓપન સેશન શરૂ થવા જઈ રહ્યું છે. પેલા કેતનજી આપની પાસેથી એક વસ્તુ આ સમજવા માંગીશું, ડિસ્પાઇટ કે અહીંયા બીજેપી સરકાર બનાવે છે કે કોંગ્રેસ ગઠબંધનની સાથે સરકાર બનાવે છે, કોંગ્રેસની સરકાર યુપીએની સરકાર બને છે, મિડ કેપ અને સ્મોલ કેપ જે 2014 ના પરિણામ બાદ પરફોર્મ કરતા દેખાયા હતા, એ પ્રકારનું પરફોર્મન્સ કદાચ 2019 થી 2020 ના આપણે ફાઇનાન્શિયલ ઇયરને પૂરું થતા જોઈએ એ સુધીમાં એવું પરફોર્મન્સ આવવાની શક્યતા કરી સ્મોલ કેપ અને મિડ કેપ સ્પેસિફિક? બીજેપી સરકાર બનાવે છે ફૂલ મેજોરિટી સાથે, સરકારની નીતિ જોબ ક્રિએશન માટે એમએસએમઈ સેક્ટરને ઘણો બધો લોકોએ સપોર્ટ કરવો પડશે, આરબીઆઈની નીતિ પણ એ રીતે ઘડાશે. અત્યાર સુધી ખાલી લાર્જ કેપ સેક્ટર જ ચાલ્યું છે, એફઆઈના પૈસા પણ લાર્જ કેપમાં જ આવ્યા છે અને મિડ કેપ સેક્ટરને સારો ધોવાણ થયું છે. અત્યારની પરિસ્થિતિ જોતા ગવર્મેન્ટને જે જોબ ક્રિએશન અને જે કન્ઝમ્પશન એકદમ લો લેવલ પર વહી ગયું છે એને બહાર લેવા માટે મિડ કેપ અને સ્મોલ કેપને કેમ ફંડિંગ મળે એમ બધા એને બેનિફિટો આપી શકાય એ ગવર્મેન્ટની ઘણી મોટી નીતિ હશે, આરબીઆઈની પણ નીતિ હશે. તો મને લાગે છે કે આવતા સમયમાં જો સારી સરકાર બની સારી મેજોરિટી સાથે તો મિડકેપ અને સ્મોલ કેપમાં સારો એવો ઉછાળો જોવા મળશે. ઘણો આભાર આસાદિત કેતનજી, આપનો પણ અહીંયા સમય ફરી આ સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાવા માટે અને સુનિલ